સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીએ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લામાં શાકભાજી વાવેતર કરવામાં આવ્યું હતું, જો કે આકરી ગરમી પાકનો શોધ વાળી દીધો છે, જેને લઈને ભાવ આસમાને પહોંચ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 45 ડિગ્રીથી વધુ ગરમીનો ભોગ બની છે શાકભાજી અને જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ આ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેડવી દીધા છે. જો કે કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મુરઝાઈ જાય ખરી પડતું હોય છે, જેને લઈને સારી આવકની આશાએ વાવેલું પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપતી નથી રહ્યું. ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટા, ગીલોડા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે. સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે. આમ તો ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે એ ભાવ પહેલા કરતા પણ પોષાય તેમ નથી, કારણ કે પહેલા મળેલ ભાવ કરતા આ વખતે ભાવ વધુ મળ્યા છે, પણ સામે ખેડૂતોને નુકસાન જ છે. આજે શાકભાજીની આવક બહુ ઓછી થઈ ગઈ છે, વધુ ગરમી પડવાથી બધો પાક બળી ગયેલો છે. વેલાવાળી વસ્તુમાં બહુ ઓછી આજ આવક જોવા મળી છે. છેલ્લા 15 દિવસથી ભાવમાં તેજી જોવા મળી છે. શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે માર્કેટમાં, એના હિસાબથી આજે ગરમી વધુ પડવાથી આ અસર જોવા મળી છે. અને ફૂલ, જો કે જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી, અને ઉત્પાદન ઓછું થઈ ગયું છે શાકભાજીનું, એના હિસાબથી તેજી જોવા મળી છે. કેટલી ગરમી પડતી હોય છે અને ખેડૂતોને શું હાલ છે? આજે 43 થી 45 ડિગ્રી ગરમી ચાલુ છે, એના હિસાબથી વનસ્પતિ બળીને ખાક થઈ જાય છે. શાકભાજીમાં શું સમસ્યા જોવા મળી જતા કેવું પાક આવતો છે? આવક ઓછી છે એટલે બહુ વધુ પ્રમાણમાં તેજી જોવા મળી છે શાકભાજીમાં. આવક ઓછી છે આજે શાકભાજીમાં, અને આજે 80 થી 100% ભાવ છે. આથી 15-20 દિવસ પહેલાં 40 થી 50% ભાવ હતા, ભાવમાં વધારો થઈ ગયો છે શાકભાજીમાં. છેલ્લા 25 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળે છે. છેલ્લા 25 દિવસથી આકરી ગરમીને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે. સામે ઉત્પાદન ઘટતા માર્કેટમાં આવક પણ ઘટી છે. 70 થી 80% ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. કારણ માત્ર એક જ છે કે આકરી ગરમીને લઈને ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ, વિરામણ સહિતનો ભાવ વધી ગયો છે, એટલે એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોષાય તેમ નથી. આમ તો હજુ પણ ગરમી વધશે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે. ત્યારે સરકારે શાકભાજીના ભાવ વિશે કંઈક વિચારવું જોઈએ તેવું ખેડૂતો માની રહ્યા છે. છેલ્લા 25 દિવસથી ગરમી બહુ વધી ગઈ છે, એના કારણે રીંગણ કયો, દૂધ કયો, ગીંડા કયો, બધાનો ભાવ અત્યારે પ્લસ થઈ ગયેલા છે. કારણ કે માલ બહુ કપાઈ ગયો છે. પહેલાં 20 દિવસ પહેલાં બહુ માલ આવતો હતો, એ ભાવ ઓછા પડતા થાય. રીંગણ 100 રૂપિયા જતો હતો, દૂધ 100 રૂપિયા જતી, અત્યારે બધા 500 રૂપિયા દૂધ જાય છે, રીંગણ 900 રૂપિયા જાય છે, પૈસા એટલા આવે છે. એટલે આ ગરમીના કારણે ફૂલગર બી નહીં ટકતો, પાણી ભલે ગમે એટલું વાળીએ તો એ પણ ટકતું નહીં ખેતરમાં. પૈસા એટલા આવ્યું છે, લેબર બહુ વધી ગયું છે, એટલે આ ભાવ મોટા મને પૂછાય જ ના. ભલે ભાવ 900 રૂપિયા હોય પણ માલ 2 પાઉ જ નહીં કરે છે. પહેલાં 100 રૂપિયા ભાવ હતો, એ વખતે 10 પાઉ જ નહીં કરતો, એટલે પૈસા તો એ જ છે કે એમ. એટલે આ સહીરાસામાં તો નુકસાન જ થાય. અતિશય ગરમીના લીધે જે ખેડૂતોને પ્રોડક્શન મળવું જોઈએ, કે દાખલા તરીકે અમે પહેલાં અમે 15 થી 20 પાઉચ માલ નીકળતો હતો, અને અતિશય ગરમીના લીધે જે પાઉચ 15 હતા એની જગ્યાએ અમારો 5 થી 7 પાઉચ થઈ ગયા છે. એટલે ખેડૂતોને જે લેબર લાગતું હોય, આવવાનું ભાડું લાગતું હોય, એ તો જે લાગવાનું છે એ લાગે જ છે, પણ જે નફાનું ધોરણ હતું એ અત્યાર હાલ ઘટી ગયું છે. અને ગરમીના લીધે દૂધી ગણો, ભીંડા ગણો, રીંગણ ગણો, એનો જે બહુ હોય, ફૂલ હોય, એ બધા ગરમીથી દાઝીને અને ગરીબ પડે છે. અને ખેડૂતોને ગરમીના લીધે જો આવીને આવી ગરમી ચાલુ રહેશે તો ખેડૂતોને ઘણું નુકસાન છે. વરસાદની ખાસ જરૂર છે. પહેલાં ભીંડાનો ભાવ હતો 500 થી 600, અત્યારે ભીંડાનો 700 થી 800 ભાવ છે. શાકભાજીના ભાવ આ પ્રમાણે છે. ભીંડી 800 થી 900, ગવાર 900 થી 1100, ચોળી 1800 થી 2000, કારેલા 1000 થી 1200, ફુલાવર 800 થી 1000, કોબીજ 200 થી 240, દૂધી 200 થી 300, રીંગણ 800 થી 950, ટામેટા 300 થી 600,
મરચા 700 થી 1000, કાકડી 300 થી 500, ગીલોડા 800 થી 1100, સરગવો 800 થી 1000 ભાવ પ્રમાણે છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વીજળી પુરવઠો ખોરવાયો હતો. હિંમતનગર શહેરના કાંકરોલ, નવા, બળવંતપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લાના 3 તાલુકામાં ગત રાત્રે પડેલ વરસાદ નોંધાયો હતો. ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો અને હિંમતનગરમાં વાવાઝોડાને લઈને ઠેર ઠેર બેનરો સહિત ઝાડ પડી ગયા હતા અને વિવિધ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયું હતું. છેલ્લા 24 કલાકમાં વિજયનગરમાં 2 મિલીમીટર, હિંમતનગરમાં 13 મિલીમીટર અને પ્રાંતિજમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં ગઈ રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેના રોડ પર વૃક્ષ ધરાશય થયું હતું અને વાવાઝોડા સાથે વરસાદને લઈને રોડ પર વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. હિંમતનગર શહેરમાં ભારે પવનના કારણે બેનરો સહિત વૃક્ષ ધરાશય થયા હતા. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે સરકારના ટેકાના ભાવે નહીં પરંતુ ઓપન માર્કેટ યાર્ડમાં ઘઉં વેચી રહ્યા છે. ટેકાના ભાવ કરતા વધુ ભાવ ઓપન માર્કેટમાં મળી રહ્યા હતા તો સામે તાત્કાલિક રૂપિયા મળી જતા ખેડૂતો હવે ઓપન માર્કેટમાં વળ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે 82,000 હેક્ટરથી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે કમોસમી વરસાદે પણ ઘઉંના પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે મહામહેનતે ખેડૂતોએ ઘઉંનો પાક ઉભો કર્યો હતો, જ્યારે ઘઉં તૈયાર થયા બાદ સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા પહોંચ્યા. ભારે જહેમત બાદ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતો ઘઉંનો પાક ટેકાના ભાવે નહીં પણ ઓપન માર્કેટમાં જ વેચી રહ્યા છે તો આ વર્ષે પણ 94 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ એક પણ ખેડૂતે 8 જેટલા ખરીદ કેન્દ્ર પૈકી એક પણ સેન્ટર ખાતે ઘઉં વેચવા પહોંચ્યા નથી. સરકારના ટેકાના ભાવ 455 કરતા હિંમતનગર ઓપન માર્કેટમાં ભાવ વધુ મળી રહ્યા છે. અત્રેના જિલ્લામાં ઘઉંના કુલ 94 ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું. 94 ખેડૂતોને અમે અહીંયાથી SMS કરેલા છે વેચાણ અર્થે આવવા માટે, પરંતુ ઘઉંના વેચાણ માટે કોઈ પણ ખેડૂત ખરીદ કેન્દ્ર ખાતે આવેલ નથી. ઘઉંના અત્રેના જિલ્લામાં 8 ખરીદ કેન્દ્રો હતા અને ટેકાનો ભાવ છે 455 રૂપિયા પ્રતિ મણ. ખેડૂતો વેચાણ અર્થે ન આવ્યા હોય એનું કારણ અમારા માનવા મુજબ એવું કે બજારમાં પોષણક્ષમ ભાવો તેમને મળી રહ્યા હોય તો સરકાર શ્રીના ખરીદ કેન્દ્રો ખાતે વેચાણ અર્થે ના આવ્યા હોય. કેટલા વર્ષથી સાહેબ ખેડૂતો વેચવા આપતા નથી? યુક્રેનનો ભાવ લગભગ 2022-23 અને આ 24 3 વર્ષથી ઘઉંના ખેડૂતો વેચાણ અર્થે આવેલા નથી. અત્યાર સુધી સૌથી ઊંચા ભાવ 800 પડ્યા હતા તો નીચા ભાવ 480 આસપાસ રહ્યા હતા, જેને લઈને ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. સીઝનમાં માર્કેટના બંને તરફ ટ્રેક્ટરની લાઈનો લાગતી હોય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં ઘઉં વેચવા પહોંચતા હોય છે. સાથે અહીં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું નથી તો પૈસા પણ તાત્કાલિક મળી જતા હોય છે. જ્યારે ટેકાના ભાવે વેચીએ તો એક તો નંબર આવે એની રાહ જોવાની અને બાદમાં જો નંબર આવી જાય તે પૈસા ક્યારે આવે એની રાહ જોવાની, જેના કારણે ખેડૂતો પોતાના ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. હિંમતનગર માર્કેટની વાત કરીએ તો આ વર્ષે 3,30,400 બોરીની આવક થઈ છે, જે અન્ય માર્કેટ કરતા પણ વધુ છે.
આમ તો સરકાર જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ પોષણક્ષમ આપે તો ચોક્કસ ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં નહીં પણ ટેકાના ભાવે વેચે, પરંતુ રજીસ્ટ્રેશનની જફા અને તાત્કાલિક રૂપિયા મળી જતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગરમાં 3,30,400 બોરીની આવક થયેલી છે, જ્યારે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે. અહીંયા આગળ 800 રૂપિયા ઊંચામાં ઊંચો 800 રૂપિયા ભાવ પડેલો છે અત્યાર સુધીમાં, અને ખેડૂતો સંતોષ છે. 3,30,400 બોરીની. હા, ટેકા કરતાં વધારે ભાવ છે. 800 રૂપિયાનો ભાવ પડેલો છે અહીંયા આગળ ઊંચામાં, અને નીચામાં 480 રૂપિયાનો ભાવ પડેલો છે.